ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો તથા ડાયહાઇડ્રોજન હેલોજન એમોનિયા સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન્સ વિથ ડાયહાઇડ્રોજન ડાય હેલોજન એમોનિયા એન્ડ ઓક્સાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ કમ્પાઉન્ડ્સ આલ્કલી ધાતુના M2O પ્રકારના ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી પ્રબળ બેઝિક દ્રાવણ આપે છે M2O સોલિડ પ્લસ H2O લિક્વિડ ગીવ્સ 2MOH લિક્વિડ આ તત્વોના પેરોક્સાઇડ પણ પાણી સાથે બેઝિક દ્રાવણ આપે છે MOH પ્રકારના બેઝિક હાઇડ્રોક્સાઇડ ખૂબ જ પ્રબળ હોવાથી તેમને આલ્કલી કહે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડને કોસ્ટિક સોડા અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને કોસ્ટિક પોટાશ કહે છે તે ચામડી પર દાહક છે LiOH પાણીમાં અલ્પદ્રાવ્ય છે જ્યારે Na, K, Rb અને CSના હાઇડ્રોક્સાઇડ પાણીમાં સુદ્રાવ્ય છે 2. પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આલ્કલી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોક્સાઇડ તથા ડાયહાઇડ્રોજન H2 હાઇડ્રોજન અણુ બનાવે છે 2M સોલિડ પ્લસ 2H2O લિક્વિડ ગીવ્સ ટુ 2M પ્લસ એક્વિયસ પ્લસ OH માઇનસ એક્વિયસ પ્લસ H2 ગેસ M ઇઝ ઇક્વલ ટુ આલ્કલી ધાતુ અત્રે એ નોંધવું જરૂરી છે લિથિયમના રિડક્શન પોટેન્શિયલ E0નું મૂલ્ય ઋણ છે પરંતુ સોડિયમના રિડક્શન પોટેન્શિયલ E0નું મૂલ્ય સૌથી ઓછું ઋણ હોવા છતાં પણ સોડિયમ કરતાં ઓછી જલદ રીતે પ્રક્રિયા કરે છે લિથિયમની આ વર્તણૂક તેના નાના કદ અને ઊંચી જલીયકરણ એન્થાલ્પીને કારણે ગણવામાં આવે છે સમૂહની અન્ય ધાતુઓ પાણી સાથે સ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે આ ઉપરાંત તેઓ પ્રોટોન દાતા જેવા કે આલ્કોહોલ વાયુમય એમોનિયા અને આલ્કલાઇન સાથે પણ પ્રક્રિયા કરે છે 3. ડાયહાઇડ્રોજન H2 પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આલ્કલી ધાતુઓ શુષ્ક ડાયહાઇડ્રોજન સાથે ગરમ કરતા તેમના હાઇડ્રાઇડ બનાવે છે જે પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે 2M સોલિડ પ્લસ H2 ગેસ ગીવ્સ 2MH સોલિડ ધાતુ હાઇડ્રાઇડ MH સોલિડ પ્લસ H2O લિક્વિડ ગીવ્સ MOH એક્વિયસ પ્લસ H2 ગેસ રિડક્શન સ્વભાવ નેચર આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે લિથિયમ સૌથી વધુ અને સોડિયમ સૌથી ઓછો શક્તિશાળી રિડક્શન કરતા છે પ્રમાણિત ઇલેક્ટ્રોડ વીજ ધ્રુવ પોટેન્શિયલ એટલે વિભવ E0 રિડક્શન કરતા તરીકેની તાકાતનું માપન કરે છે M સોલિડ ગીવ્સ M ગેસ ઉર્ધ્વીકરણ એન્થાલ્પી M ગેસ ગીવ્સ M પ્લસ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી M પ્લસ ગેસ પ્લસ H2O ગીવ્સ M પ્લસ એક્વિયસ જલીયકરણ એન્થાલ્પી પોતાના આયનના સૌથી ઓછા કદ સાથે લિથિયમ જેની જલીયકરણ એન્થાલ્પી સૌથી ઊંચી છે અને તેના ઊંચા ઋણ E0 મૂલ્યને લીધે ઊંચી રિડક્શન તાકાત ધરાવે છે 4. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આલ્કલી ધાતુઓ ઝડપથી જલદ રીતે હેલોજન સાથે પ્રક્રિયા કરે છે અને આયનીય હેલાઇડ M પ્લસ X માઇનસ બનાવે છે આમ છતાં લિથિયમ હેલાઇડ કંઈક અંશે સહસંયોજક છે આનું કારણ લિથિયમ આયનની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા છે ઋણાયનના ઇલેક્ટ્રોન વાદળની ધનાયન વડે થતી વિકૃતિને ધ્રુવીભવન કહે છે લિથિયમ આયન કદમાં ઘણું નાનું છે અને ઋણ હેલાઇડ આયનની આજુબાજુના ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરે છે વધુ કદવાળા ઋણાયન સહેલાઈથી વિકૃત થઈ શકે છે માટે હેલાઇડમાં લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક છે હેલાઇડ સંયોજનમાં હેલોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજન સ્ફટિકમય ઊંચા ગલનબિંદુવાળા અને સ્થાયી આયનીય સંયોજનો છે કોઈપણ આલ્કલી ધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના વલણ ફ્લોરાઇડ ગ્રેટર ધેન ક્લોરાઇડ ગ્રેટર ધેન બ્રોમાઇડ ગ્રેટર ધેન આયોડાઇડ છે લિથિયમ ફ્લોરાઇડ સિવાયના બધા જ હેલાઇડ સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે 5. પ્રવાહી એમોનિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા આલ્કલી ધાતુઓ પ્રવાહી એમોનિયામાં ઓગળે છે અને ઘેરા વાદળી રંગના દ્રાવણ આપે છે જે સ્વભાવે વિદ્યુતવાહક છે એમ સોલિડ પ્લસ એક્સ પ્લસ વાય NH3 થ્રી ગીવ્સ એમ NH3 થ્રી એક્સ પ્લસ એમોનિયા ENH3Y માઇનસ એમોનિયા દ્રાવણનો વાદળી રંગ એમોનિયામય ઇલેક્ટ્રોનને લીધે છે
જે દ્રશ્યમાન રંગપટમાંથી પ્રકાશ શોષે છે અને દ્રાવણને વાદળી રંગ આપે છે. આ દ્રાવણો અનુચુંબકીય છે અને તેમને મૂકી રાખતા ધીમે ધીમે હાઇડ્રોજન મુક્ત કરે છે અને એમાઇડ બનાવે છે. એમ પ્લસ એમોનિયા પ્લસ ઇ માઇનસ પ્લસ એનએચ થ્રી ગીવ્સ એમએનએચ ટુ એમોનિયા પ્લસ વન અપોન ટુ એચ ટુ ગેસ, જ્યાં એમ એમોનિયામાં દ્રાવણ સૂચવે છે. સાંદ્ર દ્રાવણોમાં વાદળી રંગ કાળો ભૂરો બ્રોન્ઝ રંગમાં ફેરવાય છે અને પ્રતિચુંબકીય બને છે. સોડિયમ ધાતુ પર 573 થી 673 કે તાપમાને શુષ્ક એમોનિયા વાયુ પસાર કરતા સોડામાઇડ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. 2Na સોલિડ પ્લસ 2NH3 ગેસ ગીવ્સ 573-673 કે 2NaNH2 સોલિડ સોડામાઇડ પ્લસ H2 ગેસ. 6. ઓક્સો એસિડના ક્ષાર. ઓક્સો એસિડ એવા એસિડ છે જેમાં એસિડિક પ્રોટોન હાઇડ્રોક્સિલ સમૂહ પર હોય છે અને ઓક્સો સમૂહ તે જ પરમાણુ સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે કાર્બોનિક એસિડ ડેસ H2CO3 ડેસ OCOH ટ્વાઇસ, સલ્ફ્યુરિક એસિડ H2SO4 ડેસ O2SOH ટ્વાઇસ. આલ્કલી ધાતુઓ બધા જ ઓક્સો એસિડ સાથે ક્ષાર બનાવે છે. તે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય છે અને ઉષ્મીય રીતે સ્થાયી હોય છે. તેમના કાર્બોનેટ M2CO3 અને મોટાભાગના કિસ્સાઓમાં હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ MHCO3 પણ ઉષ્મા પ્રત્યે વધુ સ્થાયી હોય છે. સમૂહમાં નીચે જતા વિદ્યુત ધનમય ગુણધર્મ વધતો જતો હોવાથી કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની સ્થાયીતા વધે છે. લિથિયમ કાર્બોનેટ ઉષ્મા પ્રત્યે એટલો સ્થાયી નથી. લિથિયમ કદમાં નાનો હોવાથી Li2 અને CO2 તરફ દોરે છે. તેનો હાઇડ્રોજન કાર્બોનેટ ઘન તરીકે ઉદ્ભવી શકતો નથી.